नमस्कार, ત્રણ વાગે ચૂક્યા છે અને અત્યાર સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું ખ્યાતિ. આજે સવારથી જ અત્યાર સુધીમાં 120 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના માળિયા અને માંગરોળમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના તાલાળામાં 6.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથના ઉનામાં 5, ગીર ગઢડામાં 4 ઇંચ વરસાદ, ગીર સોમનાથના વેરાવળ અને કોડીનારમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ગુજરાતના 12 તાલુકામાં આજે 2 ઇંચથી વધુ વરસાદ. તો હરખની હેલી ખેડૂતો માટે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર યથાવત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તાર એવા કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ 2 દિવસ રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ આગાહી. ઉત્તર ગુજરાતમાં પડી શકે છૂટો છવાયો વરસાદ, જો કે 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હાલ દક્ષિણ ગુજરાત તરફ સર્ક્યુલેશન ઉદ્ભવ્યું હોવાથી વરસાદ આવી રહ્યો છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરે ક્યાં પડશે વરસાદ તે આપને જણાવી દઈએ. 1 સપ્ટેમ્બરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, ભરૂચ, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ તમામ વિસ્તારોમાં 1 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે. એટલે કે આજે ધોધમાર વરસાદ પડશે, પડી રહ્યો છે. સતત આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે આ તમામ વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેવાની છે. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે ક્યાં પડશે રાજ્યમાં વરસાદ તે આપને જણાવીએ. તો આણંદમાં યથાવત રહેશે વરસાદ. આણંદ બાદ વાત કરીશું ભરૂચની. ભરૂચમાં વરસાદ રહેશે, સુરતમાં રહેશે. એટલે કે દક્ષિણ ગુજરાત આખો પટ્ટો, સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે. તાપી, નર્મદા 2 સપ્ટેમ્બરે આટલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અગલે 26 ઘંટા મેં ભારી સે અતિ ભારી બારિશ રહેગા ઓર એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ભી રહેને કા સંભાવના હૈ. સાઉથ ગુજરાત મેં જૈસે વલસાડ, દામન, દાદરા નગર હવેલી મેં આઇસોલેટેડ પ્લેસીસ મેં એક્સ્ટ્રીમલી હેવી રેન હો સકતા હૈ. સૌરાષ્ટ્ર કચ્છ દેખા જાય તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ મેં આઇસોલેટેડ પ્લેસીસ મેં એક્સ્ટ્રીમલી હેવી રેન હો સકતા હૈ. ઓર કુછ કુછ જગહો મેં હેવી ટુ વેરી હેવી રેન હો સકતા હૈ. ઇવન જ્યાદા રેન રહેગા દ્વારકા, રાજકોટ, જામનગર મેં ભી હેવી ટુ વેરી હેવી રેન રહેગા. ઓર કુછ કુછ જગહો મેં આઇસોલેટેડ હેવી રેન હોને કા સંભાવના હૈ. નોર્થ ગુજરાત રિજિયન મેં જૈસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, સાઉથ અમદાવાદ, ઇવન આણંદ, એ સારી જગહો મેં આઇસોલેટેડ હેવી રહેને કા સંભાવના હૈ. પૂરે ગુજરાત સ્ટેટ કો વાઇડ સ્પ્રેડ રેન મિલેગા. આજ મિલેગા, કાલ ભી મિલેગા, પરસો સે બારિશ ગુજરાત રિજિયન મેં કમ હો જાયેગા, યાની ડે 3 સે. ઓર સૌરાષ્ટ્ર કચ્છ કો પરસો સે બારિશ રહેગા, લેકિન આઇસોલેટેડ હેવી રેન હોને કા સંભાવના હૈ. ગુજરાત રિજિયન મેં જૈસે વલસાડ, સૌરાષ્ટ્ર કચ્છ મેં પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ કો રેડ અલર્ટ દિયા ગયા હૈ, રેડ કલર સિગ્નલ દિયા ગયા હૈ વાર્નિંગ કા. અભી ફિલહાલ ગુજરાત સ્ટેટ એઝ એ હોલ 47% ડેફિશિયન્ટ હૈ. અભી ફિલહાલ સાઉથ ગુજરાત કા ઉપર એક સર્કુલેશન હૈ, ઉસકા હાઇટ 5.8 તક હૈ. એન્ડ મોનસૂન ટ્રફ ભી નીચે હૈ હમારા, સુરત ઓર પોરબંદર હોકે પાસ હો રહા હૈ, ઉસકે કારણ મેં ગુજરાત સ્ટેટ કો બારિશ હો રહી હૈ. અમદાવાદ મેં ભી લાઇટ ટુ મોડરેટ રેન, સિટી મેં બારિશ રહેગા. ઓર સાઉથ અમદાવાદ મેં કુછ કુછ જગહ, કહીં કહીં જગહો મેં હેવી રેન ભી મિલને કા સંભાવના હૈ. ફિશરમેન વાર્નિંગ હૈ અગલે 2 દિન કે લિયે, દોનો ગુજરાત કોસ્ટ કો, સાઉથ ગુજરાત કોસ્ટ, નોર્થ ગુજરાત કોસ્ટ કે લિયે.